નમસ્તે મિત્રો આજે આપણે સ્પેલિંગ ક્વિઝ નાઇન જોવા જઈ રહ્યા છીએ અને એ શરૂ કરતાં પહેલાં આગળ આપણે જે લાસ્ટ સન્ડે લીધી હતી ક્વિઝ એઈટ એમાં જે વિનર છે એનું નામ ડિક્લેર કરી અને બીજા જે લોકો પ્રયત્ન કર્યો છે એ બધાના પ્રયત્નોને બિરદાવીએ આપણે તો ફર્સ્ટ રેન્ક હતો અસ્મિતા પટેલ એને નાઇન્ટીન માર્ક્સ હતા ટ્વેન્ટી ફાઇવમાંથી ઓગણીસ માર્ક્સ હતા એ ફર્સ્ટ રેન્ક હતો સેકન્ડ રેન્ક છે મકવાણા કિરણ એને સેવન્ટીન માર્ક્સ છે થર્ડ રેન્ક છે માણિયા સ્મિથ એને સિક્સટીન માર્ક્સ છે અને ફોર્થ રેન્ક છે ખુશ પટેલ એને એઇટ માર્ક્સ છે તો આ બધા વિદ્યાર્થીઓએ પ્રયત્ન કરેલો છે એ બધા એને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ ખૂબ ખૂબ અભિનંદન ચાલો હવે આપણે વાત કરીએ છીએ આગળ ક્વિઝની એ પહેલાં કે દર સન્ડે વન પી એક સ્પેલિંગ પેઝ રજૂ થાય છે અને લાસ્ટ સન્ડે જી કે નિક્વીઝ રજૂ થાય દર મહિનાના અને જેનો ફર્સ્ટ રેન્ક આવે એને એકસો પચાસ રૂપિયા એના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે પૈસા અને તમારા જે આન્સર છે એ મને મોબાઈલમાં વોટ્સએપ દ્વારા મોકલવાના છે મારો મોબાઈલ નંબર છે નાઇન ફોર ટુ સિક્સ એટ સિક્સ થ્રી ફાઈવ વન સિક્સ અને ચોવીસ કલાકમાં આન્સર મોકલવાના એટલે કે મંડે વન પીએમ સુધીમાં આન્સર તમારે મોકલવાના છે ઓકે સો આર યુ રેડી નાવ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ આજે જે પ્રકારની ક્વિઝ છે એ અલગ પ્રકારની ક્વિઝ છે જુઓ કે ફાઇન ટુ સિમિલર વર્ડ્સ સિનોનિમ્સ શોધવાના છે ચારમાંથી બે સમાનાર્થી શબ્દો છે બરાબર તો એ સમાનાર્થી શબ્દોમાં શોધવાના છે પહેલાંની અંદર તમારે ડાયરેક્ટ આન્સર લખી દેવાના બે સમાનાર્થી શબ્દોના બે આન્સર કયા આવે છે એ જ લખવાના છે ખાલી ઓકે નંબર વન છે બ્યુટીફુલ હાર્ડ અગલી અને પ્રિટી બરાબર તો અગલી એટલે કદરૂપું થાય છે એક શબ્દનો મિનિંગ હું તમને કહું છું ખાલી દરેકમાં બાકીના તમારે શોધવાના છે સ્મોલ બિગ લાર્જ અને ટોલ એ સેકન્ડ છે ટોલ એટલે ઊંચું નંબર થ્રી છે ટૂથ ટોપ બોટમ અને ફૂટ બરાબર ફૂટ એટલે પગનું તળિયું પણ થાય તળેટી પણ થાય અને ફૂટ એક ફૂટનું અંતર પણ થાય નંબર ફોર છે ક્લીન ડર્ટી ક્રેશ અને વોશ ક્રેશ એટલે કડાકા સાથે તૂટવું નંબર ફાઈવ છે કોસ્ટ બીજું કોસ્ટ છે બીચ અને છેલ્લું બીચ છેલ્લું બીચ છે દરિયા કિનારો છે નંબર સિક્સ છે કલેક્ટ ગેધર ફરી ગેધર પાછું અને ટુ ગેધર એટલે ભેગા થવું છેલ્લું ટુ ગેધર એટલે ભેગા થવું સ્પેલિંગ જેનો જે સાચો હશે એ જ તમારું કન્સિડર થશે સ્પેલિંગ ખોટો હોય તો નહીં કન્સિડર થાય નંબર સેવન છે સ્ટેટ કન્ટ્રી વિલેજ અને કન્ડિશન એટલે સ્થિતિ અથવા અવસ્થા નંબર એટ છે બીટ કટ સ્લેશ અને હિટ હિટ એટલે ફટકારો નંબર નાઇન છે પ્લે ફ્લોર ફ્લોર અને ગ્રાઉન્ડ બરાબર પહેલું જે ફ્લોર છે એનો એટલે કે બીજું આમ પ્લે પછીનું જે ફ્લોર છે એનો મિનિંગ લોટ થાય છે નંબર ટેન છે મિલ મિલ સુપબ અને ફેક્ટરી બરાબર બીજું મિલ એટલે ભોજન થાય છે નંબર ઇલેવન છે અડમિટ એટલે કબૂલ કરવું કન્ફેસ ગિલ્ટી અને ગિલ્ટ નંબર ટ્વેલ્વ છે રિઝેક્ટ ડિસઅગ્રી અગ્રી અને અક્સેપ્ટ અક્સેપ્ટ એટલે સ્વીકારવું થાય ઓકે નંબર થર્ટીન છે બીટ બીટ લેશ અને નીટ નીટ એટલે નીટ એન્ડ ક્લીન કહીએ છીએ સુઘડ અને સ્વચ્છ એ છેલ્લું નીટ એટલે સુગઢ થાય નંબર ફોર્ટીન છે કેરિંગ બોરિંગ ટીડીએસ અને ઇન્ટરેસ્ટિંગ બરાબર કેરિંગ એટલે કાળજીવાળા નંબર ફિફ્ટીન છે વોમ બર્ન હીટ અને સ્કોર્ચ સ્કોર્ચ એટલે દઝાડતું હોય એવી ગરમી થાય નંબર સિક્સટીન છે કલેક્ટ અક્યુમુલેટ અશુમ અક્લેઈમ અશુભમ એટલે ધારવું થાય માનવું થાય નંબર સેવન્ટીન છે ડિમાન્ડ નીડી ગ્રીડી અને રિક્વાયર ગ્રીડી એટલે લોભી થાય નંબર એટીન છે ફેટ કોમેન્ટ રિપા રિમાર્ક અને વિટ વિટ એટલે બુદ્ધિ ચતુરાય નંબર નાઇન્ટીન છે કમ્પ્લેન ઓબ્જેક્ટ ઓબ્જેક્શન સબ્જેક્ટ સબ્જેક્ટ એટલે વિષય પણ થાય સબ્જેક્ટ એટલે કરતાં પણ થાય નંબર ટ્વેન્ટી છે ક્રેશ થ્રેશ હેશ અને કલાયડ કલાઇડ એટલે અથડાવું થાય કલા કલાઇઝન એટલે અથડામણ કલાઇઝન નંબર ટ્વેન્ટી વન છે લાઈક ડિસગસ્ટિંગ ફાઉલ અને ડિસલાઇક ડિસલાઇક એટલે અણગમ નંબર ટ્વેન્ટી ટુ છે સ્ટોપ પીરિયડ ટાઈમ અને કોમા કોમા એટલે અલ્પવિરામ નંબર ટ્વેન્ટી થ્રી છે આન્સર ક્વેશ્ચન બીટ અને રિપ્લાય બીટ એટલે મારવું અથવા જુડવું થાય નંબર ટ્વેન્ટી ફોર છે એસેટિવ ક્વેશ્ચન ઇન્ટ્રોગેટ અને હાર્ડ એસેટિવ એટલે વિધાન વાક્ય થાય વાક્ય એટલે હકાર કે નકાર વાક્ય હોય તો એ એસેટિવ સેન્ટન્સ કહેવાય નંબર ટ્વેન્ટી ફાઈવ છે ડોમેસ્ટિક પેટ પેટ અને વાઇલ્ડ ડોમેસ્ટિક પછી જે પેટ છે એટલે પીઠ થાબડવી થાય પીઠ થાબડવી પીએટી પેટ હોય તો ઓકે તમારે દરેકની અંદર બે સમાનાર્થી શબ્દો છે એ બે જ લખવાના છે બીજા વધારાના શબ્દો લખવાની જરૂર નથી અને એકથી પચીસમાં બધામાં બ બે શબ્દો સમાનાર્થી એટલે કે સિમિલરવાર સિનોનિમ્સ લખી અને ફોટો પાડીને મને વોટ્સએપ નંબર ઉપર મોકલો દેટ્સ ઓલ હેપી લર્નિંગ હેપી શૅરિંગ થેન્ક યુ વેરી મચ વિડીયો ગમે તો શું કરવાનું એ હું તમને ન કહું બિકોઝ you are great guzu guys thank you very much